સોનગઢ પોલીસે 3 બંદૂકો સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીને દેશી હાથ બનાવટની 3 બંદૂક સાથે ઝડપી પડાયો છે. આરોપીને ઝડપી પાડી કુલ રૂપિયા 7,48,525નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તાપી જિલ્લામાં અગાઉ ઉકાઈ પોલીસ સ્ટેશનના ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીને દેશી હાથ બનાવટની બંદૂક 3 નંગ જેમાં એનિમલ લેક ટ્રેપ ધનુષ બાણ તથા ફોર વ્હીલર ગાડી મળીને 7,48,525ના મત્તા સાથે વાહન ચેકિંગ દરમિયાન સોનગઢ પોલીસે પકડી પાડી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે ગુના તથા અન્ય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે થઈને જરૂરી તકેદારીના ભાગરૂપે વાહન ચેકિંગ કરવામાં આવતું હતું. તે દરમિયાન ઉકાઈ પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાયેલ રાકેશ રામુભાઈ વસાવા કે જેઓ અગાઉ 307 જેવા ગંભીર ગુનામાં પકડાયેલ હતા, તેઓની ક્રેટા ગાડી શંકાના આધારે ચેક કરતા તેની અંદરથી દેશી બનાવટની બંદૂક નંગ 3 તેમજ લોખંડના ચિમટા કે જે જંગલ વિસ્તારમાં પશુઓના પગમાં ભરાઈ જાય અને એનો શિકાર અથવા એને પકડી શકે એમાં ઉપયોગ થતો હોય તે તેમજ ધનુષ બાણ એ કુલ 3 વસ્તુ પકડાયેલ છે અને એની સાથે મોબાઈલ તેમજ ક્રેટા ગાડી હાલ કબજે લીધેલ છે. આ ગુનામાં જે પકડાયેલ આરોપી રાકેશ રામુભાઈ વસાવા છે જેની તપાસ હાલ સોનગઢ પોલીસ સ્ટેશનના PSIનાઓ કરી રહ્યા છે. આ અંગે અગાઉ પણ આ વ્યક્તિએ હથિયાર દ્વારા ફાયરિંગ કરેલાનો ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ છે. એની પણ કાયદેસરની કાર્યવાહી કરી અને કોર્ટમાં તેનું ચાર્જશીટ કરવામાં આવેલ છે. હાલ આ તપાસ સંદર્ભે જુદા જુદા એંગલથી આ ગુનામાં અન્ય હથિયારો કોઈને વેચેલ છે કે કેમ, અન્ય હથિયારો કોની પાસેથી લીધેલા છે કે કેમ, તેમજ કોઈ ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે કે કેમ તે અંગેની તપાસ ચાલુ છે. સર, જે હથિયારો પકડાયા છે એનો કેવો ઉપયોગ કરવાના હતા અને શું એ બાબતે માહિતી છે? આ હથિયારનો ઉપયોગ તેઓ પ્રાથમિક માહિતી મુજબ ભૂંડ મારવા માટે તેમજ કોઈને વેચવા માટે લાવેલાનું હોય એવું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. હાલ તપાસ ચાલુ છે.